नमस्कार विद्यार्थी मित्रों, आपणे हवे आ विडियोमां समीकरण उकेलवाना छे। समीकरण उकेलवा माटेनी आपणे आपणा धोरण मुजब बे रीत आपेली छे। एक छे गाणितिक प्रक्रियानी रीत अने बीजी छे स्थानांतरनी रीत। अत्यारे आपणे गाणितिक प्रक्रियानी रीतनो उपयोग करशुं। स्थानांतरनी रीतनो उपयोग छे ए अन्य विडियोमां आपणे पछी निहाळीशुं। तो गाणितिक प्रक्रियानी रीत छे एमां शुं होय छे पहेला तो एना माटे मारे तमने विडियो 7 निहाळवा विनंती करवी पड़शे के जो ए तमे विडियो 7 निहाळेलो हशे तो तमने आनो उपयोग छे ए खूब सरळताथी करी शकशो अने समझी शकशो। गाणितिक प्रक्रियानी रीतो एमां करवानुं शुं होय छे तो कई समीकरणमां बराबरनी डाबी बाजु अने जमणी बाजु बंने बाजु काम सरखी संख्या उमेरवानी का बाद करवानी का गुणाकार करवानो का भागाकार करवानो एक प्रक्रिया करी एटले एने कहेवामां आवे छे गाणितिक प्रक्रियानी रीत। आपणे आ विडियोमां जेटला उदाहरण निहाळीशुं ए तमाम विडियो छे ई आ रीतना छे। चालो उदाहरण निहाळीए। पेलू एक्स वत्ता 3 बराबर 8। आपणे आ समीकरणने उकेलवानुं छे કે અહીં એક્સની એવી કઈ કિંમત મૂકીએ તો જવાબ આપણને 8 મળે એ આપણે શોધવાનું છે। તો પહેલા તો આપણે જે સમીકરણ જેમ છે મેને આપણે નીચે લીધું। હવે મારે તો અહીં ચલ એક્સની જરૂરિયાત છે। વધારાનું પદ છે ને એ વત્તા 3 છે એટલે આ જે વધારાનું પદ છે ને એ મારે બંને બાજુથી દૂર કરવું પડે। એટલે વત્તાની નિશાની છે તો મારે બંને બાજુ 3 બાદ કરવા પડશે એટલે હું બંને બાજુ અહીંયા 3 ને બાદ કરી દઉં છું। આ બરાબરના બરાબર આપણે તો ચલ જ જોઈ છે। હવે વધારામાં હતું વત્તા 3 અને ઓછા 3, વત્તા 3 ઓછા 3 તો જવાબ શૂન્ય થઈ જાય એટલે વધે કોણ આ બાજુ ડાબી બાજુ તો આ બાજુ તો ફક્ત એક્સ જ વધશે। હવે જમણી બાજુ જોઈએ તો 8 ઓછા 3 એટલે એનો જવાબ આવે 5। તો આપણે જ્યારે સમીકરણ ઉકેલો એટલું જ કીધું હોય તો આપણે આટલી જ ક્રિયા કરવાની થાય, પરંતુ એવું કીધું હોય કે સમીકરણ ઉકેલી અને એને ચકાસો, જ્યારે ચકાસવાની વાત આવે તો ત્યારે તમારે આ ક્રિયા હવે વધારાની કરવાની થાય। ચકાસવું એટલે શું? તો આપણે જે આ જવાબ મળે છે અહીં એ જવાબની કિંમત મૂકવાની અને આપણે ચેક કરવાનું। ચાલો નિહાળીએ વધારે। તો આપણું સમીકરણ હતું તે એમ જેમ છે એમ જ લીધું, એમાં ડાબી બાજુ બરાબર એક્સ વત્તા 3 છે। હવે આપણે અહીંયા એક્સની કિંમત કેટલી મળેલી છે? તો કઈ આપણે તો અહીંયા એક્સની કિંમત 5 મળેલી છે, એ કિંમત અહીંયા મૂકવાની થાય તો 5 વત્તા 3 એટલે આપણો જવાબ મળે છે 8। તો સમીકરણમાં ડાબી બાજુ પણ 8 મળે છે અને જમણી બાજુ કેટલા આપેલા છે 8। તો ટૂંકમાં ચકાસણી કરીએ તો આપણું સમાનતા જળવાઈ રહે છે, જે આપણે આગલા વિડીયોમાં નિહાળેલા સમાનતાના માહિતી એ અહીંયા જળવાઈ રહે છે એટલે આપણે શું કહી શકશું? તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। આ પ્રક્રિયા ક્યારે કરવાની થશે? જ્યારે એમ કહેવામાં આવે સમીકરણ ઉકેલો અને ચકાસો, ત્યારે આ ચકાસવાની પ્રક્રિયા કરવાની થાય। બાકી જો એટલું જ કીધું હોય કે સમીકરણ ઉકેલો તો આપણે ફક્ત આ બાજુની જ ક્રિયા કરવાની થાય। નીચે એક વિધાન લખવું પડે કે એક્સ બરાબર 5 એ સમીકરણ એક્સ વત્તા 3 બરાબર 8 નો ઉકેલ છે અથવા ઉકેલ મળે છે, આવું વિધાન છે એ લખવું જરૂરી છે। સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં, હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે ધોરણ 7 ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણો, એનો વિડિયો 8મો છે આ। આપણે અહીં સમીકરણ ઉકેલોમાં અહીંયા આપણે અત્યારે આ વિડિયોમાં ફક્ત સરવાળાની ક્રિયાને લગતા જેટલા દાખલાઓ છે તેનો સમાવેશ કરેલો છે। ચાલો હવે દાખલા નંબર 2 નિહાળીએ।
समीकरण छे एक्स वत्ता छ बराबर बे। तो आपने जे समीकरण छे ने नीचे लई लईए। हवे आपने अही आ समीकरण छे एमां तो मारे चल एक्स नी ज जरूरियात छे, तो मारे एने दूर करवा माटे अहींया वधारानो કોક છે વત્તા છ, એને મારે દૂર કરવો પડે તો જ મારે અહીં ફક્ત એક્સ વધે। તો અહીંયા આનો દુશ્મન વત્તા છ, એનો દુશ્મન થશે ઋણ છ અથવા ઓછા છ, છ ને બાદ કરવા પડશે, ફક્ત ડાબી બાજુથી નહીં પણ સમીકરણમાં બંને બાજુથી બાદ કરવા પડે। તો અહીં બંને બાજુમાંથી છ બાદ કરતા એટલે અહીંયા છ ને બાદ કરીએ છીએ। હવે બરાબર ના બરાબર નીચે ઉતારીએ, અહીંયા વત્તા છ ઓછા છ જવાબ શૂન્ય થઈ જાય। તો ડાબી બાજુ વાળો જે ભાગ છે એ બાજુ ફક્ત શું રહેશે, તો કે એ બાજુ તો ફક્ત આપણને એક્સ જ રહેશે, અને બે માંથી ચાર બાદ છ બાદ કરીએ જમણી બાજુમાં તો એનો જવાબ મળે ઋણ ચાર। તો આપણું સમીકરણનો ઉકેલ છે એક્સ બરાબર ઋણ ચાર, પણ આપણે એ ચકાસીએ અત્યારે કે ખરેખર આપણે જે જવાબ મળેલો છે એ સાચો છે કે ખોટો। તો આપણું મુખ્ય સમીકરણ હતું એક્સ વત્તા છ બરાબર બે, એ નીચે લખવાનું, ત્યારબાદ ડાબી બાજુ બરાબર એક્સ વત્તા છ લખવાનું। હવે મને અહીં એક્સની કિંમત છે ને એ ઋણ ચાર મળેલ છે, એ હું અહીંયા મૂકું છું। ઋણ ચાર વત્તા છ એટલે જવાબ મળે બે। ટૂંકમાં એમ કહું તો ડાબી બાજુનો જવાબ બે છે અને જમણી બાજુ વાળાનો જવાબ પણ બે છે, એટલે સીધું ને સટ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે। એટલે તમે એમ કહી શકશો કે એક્સ બરાબર ઋણ ચાર એ એક્સ વત્તા છ બરાબર બે નો ઉકેલ છે। ત્યાર પછીનો દાખલા નંબર જોઈએ તો વાય વત્તા ચાર બરાબર ચાર છે, તો અહીંયા વાયની કિંમત કેટલી હશે? તમે જેમ જેમ આ પ્રકારના દાખલા ગણતા જશો એમ એમ તમને આઈડિયો આવતો જશે કે આની કિંમત કેટલી હશે। તો અહીંયા ચારમાં હું કેટલા ઉમેર્યું તો જવાબ ચાર મળે, તો કે ચારમાં હું શૂન્ય ઉમેરું એટલે મને અહીંયા વાયની કિંમત શૂન્ય મળી જશે, કે શૂન્ય વત્તા ચાર બરાબર તો કે ચાર થાય। પણ એને આપણે ગાણિતિક પ્રક્રિયામાં કઈ રીતે લખશું એ હવે નિહાળીએ। તો અહીંયા વાય વત્તા ચાર, અહીંયા તો મારે ડાબી બાજુ ફક્ત ચલ જોઈએ છે વાય, પણ વધારાનું કોણ છે ધન ચાર એટલે કે વત્તા ચાર છે, તો એને મારે દૂર કરવા હોય તો એનો દુશ્મન લઈ આવવો પડે। તો વત્તા ચાર છે એનો દુશ્મન છે ઓછા ચાર, એટલે બીજી રીતે કહું તો બંને બાજુ ચાર બાદ કરવા પડે, આ વાક્ય પણ તમારે દાખલામાં લખવું પડે। હવે બે બાજુ હું ચાર બાદ કરું છું, બરાબર ના બરાબર નીચે આવે છે, વત્તા ચાર ઓછા ચાર તો જવાબ શૂન્ય થઈ ગયો, એટલે ડાબી બાજુ ફક્ત વાય વધે, જ્યારે જમણી બાજુ ચાર ઓછા ચાર તો એનો જવાબ પણ શું થશે શૂન્ય થશે। આપણને આ જવાબ જે મળેલો છે એને આપણે હવે ચકાસણી કરીએ કે આપણે મળેલો છે એ જવાબ સાચો છે કે ખોટો। તો આ સમીકરણમાં ડાબી બાજુ બરાબર વાય વત્તા ચાર લેવા પડે। હવે આપણે વાયની કિંમત કેટલી મળેલી છે, તો કે વાયની કિંમત તો શૂન્ય મળેલી છે, તો વાયની કિંમત અહીંયા હું મૂકું શૂન્ય, શૂન્ય વત્તા ચાર કરો તો જવાબ મળે છે ચાર। તો સમીકરણમાં ડાબી બાજુની કિંમત ચાર મળી, જમણી બાજુની કિંમત પણ ચાર છે, એટલે આપણે જે જવાબ મળ્યો છે એ સાચો છે, અને બીજી રીતે કહું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કહી શકાય, એટલે આપણે અહીં વાય બરાબર ઝીરો એ વાય વત્તા ચાર બરાબર ચારનો ઉકેલ છે। ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર ચાર, એક્સ વત્તા એક બરાબર શૂન્ય। તો આ જે સમીકરણ છે એમાં આપણે જોઈએ તેને નોખું પાડીએ પહેલા, તો હવે મારે તો અહીં ચલ એક્સની જરૂરિયાત છે, વધારામાં કોણ છે
तो कई वधारामां मारी पासे वत्ता एक छे, तो वत्ता एक ने दूर करवा शुं करवू पड़े, तो एनो दुश्मन लई आववानो। तो वत्ता एक ने मारवा होय तो आपणे ओछा एक करवा पड़े। એ સાવ સાદી ભાષામાં કહું તો સમીકરણમાં બરાબરની બંને બાજુ એકને બાદ કરવાના। આ ક્રિયા જો તમને આવડી ગઈ તો તમે કોઈ પણ સમીકરણ ખૂબ સરળતાથી ઝડપથી ચપટી વગાડતા આવડી જશે। હવે અહીં બંને બાજુ હું એક એક બાદ કરી દઉં, આ બરાબરના બરાબર નીચે। હવે ડાબી બાજુ જોઈએ તો વત્તા એક ઓછા એક એટલે એનો જવાબ શૂન્ય થઈ ગયો, તો અહીંયા તો ખાલી ચલ એક જ વધવાનું છે એક્સ। જમણી બાજુની ક્રિયા જોઈએ તો જીરો ઓછા એક એટલે તો એનો જવાબ રહેશે ઋણ એક મળશે। આપણે આ જે જવાબ છે એક્સ ઓછા એક મળે છે સમીકરણનો ઉકેલ, એ ખરેખર આનો જવાબ છે કે નહીં એ આપણે ચકાસીએ। તો અહીં એક્સ વત્તા એક બરાબર શૂન્ય, એની ડાબી બાજુને આપણે લઈએ પેલા તો એક્સ વત્તા એક, ભાઈ મને જવાબ શું મળેલો છે તો કઈ ઋણ એક મળેલો છે ઉકેલ, તો એને હું અહીંયા રાખું એક્સ ની જગ્યાએ, તો ઋણ એક વત્તા એક એટલે એનો જવાબ મને મળે છે શૂન્ય। એટલે ડાબી બાજુનો જવાબ પણ શૂન્ય અને બરાબરની જમણી બાજુનો જવાબ પણ શૂન્ય મળે છે। તો અહીંયા ડાબા બરાબર જબા એટલે એનો અર્થ એવો થયો કે આપણે જે આ ઉકેલ મળેલો છે ને એ કેવો છે, સાચો છે। એટલે આપણે વાક્ય વિધાન લખવું પડે એક્સ બરાબર ઋણ એક, એક્સ વત્તા એક બરાબર શૂન્યનો ઉકેલ છે। ત્યાર પછીનું રેલગાડી પાંચમા નંબર ઉપર પ્લેટફોર્મ ઉપર જાય છે, દાખલા નંબર પાંચ આવી રહ્યો છે। વાય વત્તા ચાર બરાબર ઋણ ચાર, સમીકરણને આપણે નીચે ઉતારીએ। વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલાની અંદર આ એક જ રીત છે, અત્યારે સરવાળાવાળા જે દાખલા છે ને એમાં કે એમાં ચલની બાજુમાં કોણ છે એ ગોતો ને એનો દુશ્મન આપણે શોધવાનો છે। તો અહીંયા છે આપણે આ સમીકરણને પહેલા હું નોખું પાડી દઉં, મારો ચલ છે અહીંયા વાય, વાયની હારે કોક નડે છે, કોણ નડે છે તો કે વત્તા ચાર, વત્તા ચારને દૂર કરવા માટે શું કરવાનું, તો એ અહીંયા મારે ઓછા ચાર મૂકવા પડે તો જ આ પદ છે એ વત્તા ચાર દૂર થાય। સાદી રીતે કહું તો સમીકરણમાં બે બાજુ ચારને બાદ કરવાના। હવે બરાબર આપણે અહીંયા ઋણ ચાર મૂકી દીધા, હવે બરાબરના બરાબર વત્તા ચાર ઓછા ચાર એટલે એનો જવાબ શૂન્ય થઈ ગયો। તો ડાબી બાજુ ચલ વધશે ફક્ત વાય, અને જમણી બાજુ જોઈએ તો ઋણ ચાર, એમાંથી ચારને બાદ કરવાના છે એટલે જવાબ આવશે ઋણ આઠ। તો આ આપણો ઉકેલ છે, આપણે એને ચકાસીએ કે ખરેખર આ જવાબ મળ્યો છે એ સાચો છે કે ખોટો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જોઈએ। તો આપણું સમીકરણને નીચે ઉતારીએ, વાય વત્તા ચાર બરાબર ઋણ ચાર, એમાં ડાબી બાજુ બરાબર વાય વત્તા ચાર છે। હવે અહીંયા વાયની કિંમત ઋણ આઠ છે એ હું અહીંયા મૂકી દઉં છું, તો ઋણ આઠ વત્તા ચાર એટલે જવાબ મળે છે ઋણ ચાર। તો સમીકરણમાં ડાબી બાજુવાળાનો જવાબ ઋણ ચાર, જમણી બાજુવાળાનો જવાબ ઋણ ચાર, એટલે શું કહેશું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે આ સમીકરણમાં વાય બરાબર ઋણ આઠ એ વાય વત્તા ચાર બરાબર ઋણ ચારનો ઉકેલ છે। ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર છ, બે એક્સ વત્તા છ બરાબર બાર, આપણે આ સમીકરણ જે છે એને આપણે છૂટું પાડી દઈએ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારના દાખલા આવે ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખશો, તો અહીંયા ચલની સાથે છે ને અત્યારે બે છે ગુણાકારમાં અને વત્તા છ છે, તો આવા જ્યારે દાખલા આવે ને ત્યારે વત્તાવાળું કે ઓછાવાળું પદ હોય ને એને દૂર કરવાનું પહેલું કામ આ કરવાનું, પછી છે એ બે વાળાને પછી નિપટાવી લેશું। તો અહીંયા વત્તા છ છે તો એને દૂર કરવા હોય તો ઓછા છ કરવા પડે બાજુમાં તો જ એ છ દૂર થાય,
સાદી રીતે કહીએ તો અહીં બંને બાજુ છ બાદ કરવા પડશે, તો છ ને બાદ કરી દીધા બંને બાજુ બરાબર ના બરાબર. હવે વત્તા છ ઓછા છ એટલે જીરો થઈ ગયા, એટલે અહીંયા વધ્યા હતા બે એક્સ, એટલે અહીંયા બે એક્સ છે એ નીચે આવે છે, ફક્ત આનો જવાબ શૂન્ય થઈ ગયો છે. હવે જમણી બાજુ જોઈએ તો બાર માંથી છ જાય તો છ વધે. અરે પણ મારે તો ચલ જ જોઈ છે ભાઈ, બીજું કાંઈ નથી જોતું. તો ચલની હારે ઝઘડો તો દૂર થઈ ગયો અહીંથી, પણ હવે બગડો નડે છે. બે છે એ ગુણાકારમાં છે, તો જ્યારે બે ગુણાકારમાં છે એવો અંક દૂર કરવો હોય ત્યારે એને એ જ સંખ્યાને બંને બાજુ એના વડે ભાગાકાર કરવાનો. સમજો અહીં બંને બાજુ બે વડે ભાગતા, એટલે બે એક્સ બરાબર છ. શું કામને બે વડે ભાગાકાર કર્યો? તો કઈ ચલની હારે કોણ બેઠું છે? બે છે, એટલે બેને બાજુ બે વડે ભાગાકાર કરી છે. હવે બરાબર ના બરાબર થાય, બે 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 એકુ બે એટલે એક વધે, અને એક ગુણ્યા એક્સ કરો એટલે એક્સ વધવાનો છે અહીંથી. બીજી રીતે એમ કહું તો બે બે ઉડી જશે, ફક્ત એક્સ વધશે. અને બે તરી છ એટલે આપણો અહીંયા જવાબ છે ને એ ત્રણ મળે છે. આવા દાખલા આવે અને એમાં કીધું હોય કે સમીકરણ ઉકેલો તો આટલા જ દાખલા ગણવાનો, પણ એવું કીધું હોય કે આ સમીકરણને ઉકેલી અને ચકાસો, તો જેમ આપણે આગળના દાખલા જેટલા ચકાસ્યા છે એ રીતે તમે ચકાસણી કરી શકો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં તે ચકાસવાનું થાય, અને છેલ્લું ઓલું વિધાન લખવું પડે. તો અહીંયા હું એ ચકાસતો નથી, પણ ડાયરેક્ટ આટલી પ્રક્રિયા કરું છું. એક્સ બરાબર ત્રણ એ બે એક્સ વત્તા છ બરાબર બાર નો ઉકેલ છે. એમનેમ પણ ખ્યાલ આવે કે અહીંયા ત્રણ મૂકું તો બે તરી છ થાય, છ ને છ બાર, એટલે ડાબી બાજુ વાળાનો જવાબ બાર, જમણી બાજુ વાળાનો જવાબ બાર, એટલે આ સમીકરણ સંતુલિત છે, સમાન છે અને ઉકેલ પણ સાચો છે. ત્યાર પછી દાખલા નંબર સાત, ત્રણ એક્સ વત્તા સાત બરાબર પચીસ. તો આપણે એને છૂટું પાડી દઈએ પેલા. અરે ભાઈ મારે તો ચલ જ જોઈ છે, ચલ સિવાયનું બધું કાઢો. તો અહીં પેલા ગુણાકાર વાળું પેલું ભલે સાથે રહ્યું, પણ પેલા વત્તા ઓછા વાળું પદ હોય ને એને દૂર કરવું. વત્તા સાત છે એનો દુશ્મન છે ઓછા સાત, એટલે બંને બાજુ સાત ને બાદ કરવા પડે. તો અહીં છે એ બંને બાજુ સાત બાદ કરી દઉં છું. હવે વત્તા સાત ઓછા સાત એટલે જવાબ થઈ ગયો શૂન્ય. તો ડાબી બાજુ ફક્ત કોણ વધશે? ત્રણ એક્સ રહે. અને જમણી બાજુ જોઈએ તો પચીસ માંથી સાત બાદ કરો તો અહીં છે એ અઢાર રહે. પણ માથાનો દુખાવો કયો છે? આપણે તો ચલ જ જોઈ છે. નડે છે કોણ? જેટલું જેટલું નડે ને એને ધીમે ધીમે દૂર કરવું, એક સાથે બધું દૂર નથી કરવું અત્યારે. પછી જેમ જેમ તમે શીખતા જાશો એમ ફટાફટ તમે ગણતરી કરતા જાશો, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે આપણે પરીક્ષામાં દાખલા લખશું એના જવાબ લખશું ત્યારે સ્ટેપ લખવા જરૂરી છે. તો અહીંયા આપણે સ્ટેપ જોઈએ. હવે મારે ચલ એક જ જોઈ છે ભાઈ, નડે છે કોણ? તો કહે તગડે ત્રણ. તો તગડો ગુણાકારમાં છે, તો એને દૂર કરવો હોય તો બંને બાજુ ત્રણ વડે ભાગવા પડે. તો અહીં આ સમીકરણમાં બંને બાજુ ત્રણ વડે ભાગી નાખું, ત્રણ એકુ ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જાય, તો ડાબી બાજુ ફક્ત એક્સ વધશે, જમણી બાજુ શું રહેશે? કરો ભાગાકાર, અઢાર ભાગ્યા ત્રણ, છ તરી અઢાર, એટલે એક્સ બરાબર છ મળે. છ તરી અઢાર ને અઢાર ને સાત કરો તો પચીસ મળે, એટલે આપણો આ ઉકેલ છે એ સાચો છે. તો એક્સ બરાબર છ એ ત્રણ એક્સ વત્તા સાત બરાબર પચીસ નો ઉકેલ છે. ત્યાર પછીનો દાખલા નંબર આઠ, ચાર એક્સ વત્તા પાંચ બરાબર પાસઠ. તો ચાર એક્સ વત્તા પાંચ બરાબર પાસઠ ને આપણે છૂટા પાડી દીધા. અહીંયા ચલ છે એ એક્સ છે, અને વચ્ચે હવે નડે છે એ વત્તા વાળું પદ પાંચ છે. તો વત્તા પાંચ એને દૂર કરવો હોય તો એનો દુશ્મન છે ઓછા પાંચ,
ટૂંકમાં કહું તો બંને બાજુ પાંચને બાદ બાકી કરી નાખીએ એટલે આપણો લાગુ પડી જાય. હવે વત્તા પાંચ ઓછા પાંચ એટલે જવાબ થઈ ગયો શૂન્ય. તો ડાબી બાજુ શું કોણ રહેશે? ચાર એક્સ. અને જમણી બાજુ પાંસઠ માંથી પાંચને એટલે કે બાદ કરી નાખો એટલે જવાબ મળે છે સાઠ. અરે ભાઈ, મારે તો ચલ જોઈ છે, નડે છે કોણ? ગુણાકાર વાળો ચાર. તો બંને બાજુ ચાર વડે ભાગાકાર કરી નાખીએ. હવે તો ચાર ચાર જતા રહે, ચાર એકુ ચાર, તો વધે ફક્ત એક્સ ડાબી બાજુ. અને આનો જવાબ વિચારો, કોના પાડામાં સાઠ અને ચાર? તો કઈ પંદર ચોકુ સાઠ. તો આપણે x બરાબર પંદર એ ચાર એક્સ વત્તા પાંચ બરાબર પાસઠ નો ઉકેલ છે. ત્યાર પછી નવમો દાખલો, પાંચ એક્સ વત્તા સાત બરાબર સત્તર. તો અહીં આપણે સમીકરણને થોડું છૂટું પાડી દઈએ. અહીંયા આપણે જોઈ છે ચલ x અને નડે છે કોણ? વત્તા સાત. તો એનો દુશ્મન કોણ? તો કે ઓછા સાત. બંને બાજુ સાત ને વડે બાદ બાકી કરવી પડે. આ સાત વડે બાદ બાકી કરી તો અહીંયા છે એ વત્તા સાત અને ઓછા સાત, આનો થઈ જાય જવાબ શૂન્ય. તો ડાબી બાજુ રહેશે ફક્ત પાંચ એક્સ અને જમણી બાજુ સત્તર માંથી સાત બાદ કરો એટલે બસ દસ. પણ જોઈ છે ભાઈ આપણે ચલ, આ જેટલો કચરો નડે છે ને એ બધાને ધીમે ધીમે દૂર કરીએ. તો અહીંયા નડે છે પાંચ, એ ગુણાકારમાં છે. હવે એને આપણે કરી દઈએ એનું, એટલે ટૂંકમાં બંને બાજુ પાંચ વડે ભાગી નાખવાના, ભાગાકાર કરતા અથવા ભાગતા. તમારે જે વાક્ય લખવું હોય તે લખવું જરૂરી છે, તો જ માર્ક મળશે. તો અહીં જોઈએ હવે પાંચ એક્સ ના છેદમાં પાંચ બરાબર દસ ના છેદમાં પાંચ. પાંચ એકુ પાંચ, પાંચ પાંચ ઉડી જાય એટલે અહીંયા વધે ફક્ત ડાબી બાજુ એક્સ અને પાંચ દુ દસ એટલે જવાબ મળે જમણી બાજુ બે. તો ઉકેલ શું મળ્યો? તો કઈ એક્સ બરાબર બે એ પાંચ એક્સ વત્તા સાત બરાબર સત્તર નો ઉકેલ છે. અહીંયા બે મૂકું તો પાંચ દુ ને દસ થાય, દસ ને સાત સત્તર, એટલે બરાબર ની ડાબી બાજુ વાળો સત્તર, જમણી બાજુ વાળો સત્તર. સમીકરણનું સમાધાન થઈ જાય. ત્યાર પછી એકડે મીંડે દસ, દાખલા નંબર દસ, દસ એક્સ વત્તા દસ બરાબર સો. આપણે સમીકરણને છૂટું પાડી દઈ, જોઈ છે મારે ચલ, ચલની હારે નડે છે પેલા વત્તા વાળું દસ. તો એનો દુશ્મન લઈ આવીએ તો બંને બાજુ દસ બાદ કરવા પડે. હવે વત્તા દસ ઓછા દસ એટલે આનો જવાબ શૂન્ય થઈ ગયો, પણ બાકી રહેશે ડાબી બાજુ દસ એક્સ અને જમણી બાજુ દસ માં સોરી સો માંથી દસ બાદ કરો તો જવાબ મળે નવડે મીંડે નેવું. હવે મારે જોઈ છે તો ચલ, હવે ગુણાકારમાં દસ નડે તો દસને દૂર કરવું છે, ગુણાકારમાં છે તો એ દસ વડે સમીકરણમાં બંને બાજુ ભાગવા પડે એટલે હવે ભાગાકાર કરીએ દસ વડે. દસ એકુ દસ એટલે અહીંયા ફક્ત વધશે એક્સ ડાબી બાજુના ભાગે અને જમણી બાજુ એનું શૂન્ય શૂન્ય ઉડાડી દો તો નવ વધે અથવા દસ નવા નેવું કહો તો પણ ચાલે. ગણતરી ટૂંકમાં કહીએ તો નેવું ભાગ્યા દસ એટલે નવ મળે. તો આ નવ છે એ આપણો ઉકેલ છે. એક્સ બરાબર નવ એ દસ એક્સ વત્તા દસ બરાબર સો નો ઉકેલ છે. ત્યાર પછી બે એકડા અગિયાર નો દાખલો જોઈએ, બે એક્સ વત્તા છ બરાબર શૂન્ય. એને આપણે નોખું પાડી દઈએ. જોઈ છે ચલ એક્સ, પેલા ગુણાકાર વાળા પદને નોખા નથી કરવાના, સરવાળા બાદ બાકી વાળાને કરાય એટલે અહીંયા સરવાળા વાળું કોણ છે? છ. તો વત્તા છ નો દુશ્મન છે ઓછા છ,
એટલે બંને બાજુ છ મારે બાદ કરવા પડે, બંને બાજુ છ ને બાદ કરી દીધા, વત્તા છ ઓછા છ, જવાબ થઈ ગયો શૂન્ય. તો ડાબી બાજુ રહેશે ફક્ત બે એક્સ, અને જમણી બાજુ શૂન્ય માંથી છ ને બાદ કરો એટલે છ ઋણ છ વધે. અહીંયા જોઈ છે ભાઈ આપણે ચલ એક્સ જ, બીજું નડે એને દૂર કરો એટલે બગડો નડે છે, ગુણાકારમાં છે તો બંને બાજુ બે વડે ભાગતા. તો આપણે આગળ વધીએ, હવે બે એક્સ ને બે વડે ભાગાકાર, ઋણ છ ને બે વડે ભાગીએ, બે એકુ બે એટલે ડાબી બાજુ તો એક્સ જ વધવાનો છે, બે તરી છ, પણ ત્રણ કેવા અહીં ઋણ આવશે, તો અહીંયા છે એ ઋણ ત્રણ. તો એક્સ બરાબર ઋણ ત્રણ એ બે એક્સ વત્તા છ બરાબર શૂન્ય નો ઉકેલ છે. હવે એના પછીનો બારમો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો થોડો લાંબો બની ગયો છે, પરંતુ એક સમાન એક સરખા દાખલા બધા વીણી ચૂણીને પાઠ્યપુસ્તકમાંથી આ એક જ વિડીયોમાં ગોઠવી દીધા છે, એટલે તમને સમજવામાં સરળતા રહે, કારણ કે એક જ સરખી રીત આવે છે એટલા માટે. અને આના કારણે તમારે દાખલા ગણવાની ઝડપમાં વધારો થશે, ટ્રાય કરી જોજો. ચાલો શરૂ કરીએ દાખલો. ત્રણ એક્સ વત્તા બાર બરાબર શૂન્ય, જોઈ છે આપણે ચલ એક્સ નડે છે પેલા વત્તા બાર, તો એને દૂર કરવા હોય તો બંને બાજુ બાર ને બાદ કરવા પડે. તો બરાબરની ડાબી બાજુ જોઈએ તો વત્તા બાર ઓછા બાર, તો જવાબ થઈ જાય શૂન્ય. તો ડાબી બાજુ ફક્ત ત્રણ એક્સ વધે, અને જમણી બાજુ જોઈએ તો શૂન્ય ઓછા બાર એટલે ઋણ બાર રહે. તો આપણે જોઈ છે તો ચલ એક્સ જ નડે છે એને દૂર કરી દઈએ, તો અહીંયા છે ગુણાકારમાં ત્રણ નડે છે, તો ગુણાકાર વાળાને દૂર કરવો હોય તો ભાગાકાર કરવો પડે. કેટલા વડે કરશું? બંને બાજુ ત્રણ વડે ભાગાકાર. ખાસ યાદ રાખજો, જે વિધિ કરો ની બરાબરની બે બાજુ કરજો, નહીતર પછી થાય ડખો. એટલે આપણે અહીં બંને બાજુ ત્રણ વડે ભાગાકાર કરીએ. ત્રણ એકુ ત્રણ, બીજી રીતે કહીએ તો ત્રણ ત્રણ છ થઈ ગયા, તો વધે ફક્ત ડાબી બાજુ એક્સ અને જમણી બાજુ શું? હવે ત્રણ ચોક બાર, પણ કેવા ચાર? ઋણ ચાર મળશે. તો અહીં આપણે એક્સ બરાબર ઋણ ચાર એ ત્રણ એક્સ વત્તા બાર બરાબર શૂન્ય નો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો આઠમો નિહાળી રહ્યા હતા. હવે આના પછીનો વિડીયો છે એ નવમો છે, અને એમાં સમીકરણ ઉકેલો, એમાં બાદબાકીની ક્રિયાના જેટલા દાખલાઓ છે પાઠ્યપુસ્તકમાં એ તમામ દાખલાઓ આ જ વિડીયોની અંદર લઈ લીધા છે, એટલે તમને સમજવામાં સરળતા રહેશે. આવા રંગીન વિડીયો એનિમેશનવાળા વિડીયો સમજવામાં સરળતા થાય એવા વિડીયો આવા કુલ 18 છે. દરેક વિડીયો નિહાળશો એવી ખાસ આપને નમ્ર વિનંતી. બાય બાય. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.